નમસ્તે. ગુજરાત, ઇન્ડિયા અને કેનેડાના ઇંગ્લિશ, હિન્દી, પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું સ્વાગત છે. હું છું ફોરમ મહેતા અને આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. ગુજરાતમાં અમદાવાદમાં બીજેપી વિજય વિશ્વાસ સંમેલનમાં કોંગ્રેસે મચાવ્યો હોબાળો અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સૌની યોજનાના ખાતમુહૂર્તમાં આપી હાજરી. ભારતમાં સરકારે ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણ પર ખેદ વ્યક્ત કર્યો અને નવા મંત્રીમંડળમાં નિર્મલા સીતારામનને રક્ષા મંત્રાલય તો પિયુષ ગોયલને રેલવે મંત્રાલય સોંપવામાં આવ્યું. કેનેડામાં પીએમ જસ્ટિન ટ્રુડોએ નોર્થ કોરિયા દ્વારા કરવામાં આવેલા પરમાણુ હથિયાર પરીક્ષણની નિંદા કરી અને ફરીથી આગ ભડકવાથી કેલોનાના ડઝનો લોકોને પોતાના ઘર છોડવા પડ્યા. અમારી સાથે બની રહો. અમે ગુજરાત, ભારત અને કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. હર મહિને એક નઈ આવાઝ, ઇન્ડિયન મ્યુઝિક લેબ આર્ટિસ્ટ ઓફ ધ મંથ. Powered by Patanjali Keshkanti. Sir, Sony Mix or Sony Rocks HD par. Indian Times Daily par aapnu swagat chhe ane Gujarat na 10 mukhya samachar chhe. અમદાવાદમાં બીજેપીએ વિજય વિશ્વાસ સંમેલન યોજ્યું, જેમાં હાજર રાજ્યના આરોગ્ય પ્રધાન શંકર ચૌધરી અને ઋત્વિજ પટેલનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો. તેમના મુજબ સ્વાઇન ફ્લુએ રાજ્યને ભરડામાં લીધો છે અને બીજેપી આવા કાર્યક્રમ યોજી રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાની 2 દિવસની ગુજરાત યાત્રા દરમિયાન આજે મહેસાણાના સિમંદર જિનાલયમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી સૌરાષ્ટ્રમાં આયોજિત સૌની યોજનાના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં પણ પ્રેસિડેન્ટ ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે સંવાદ કાર્યક્રમ અંતર્ગત કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. ઇલેક્શન સંદર્ભે રણનીતિ પર ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી. ખાસ વાત એ છે કે બનાસકાંઠામાં થયેલા હુમલાનું પુનરાવર્તન ન થાય તે માટે રાહુલ ગાંધીની સલામતી વ્યવસ્થાનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું. આવનાર વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં પક્ષ પલટાનો ક્રમ ચાલી રહ્યો છે. કોંગ્રેસ અને બીજેપીમાં આ મામલે મોટો જંગ ખેલાઈ રહ્યો છે. એવામાં એનસીપીના 500 જેટલા કાર્યકર્તાઓએ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. તેમણે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીની હાજરીમાં કોંગ્રેસનો હાથ થામ્યો. પીએમ મોદીની ઉજ્જવલા યોજનાને ખરા અર્થમાં સાકાર કરી છે નવસારીના સાંસદ સી આર પાટીલે, જેમણે આદર્શ ગ્રામ યોજના અંતર્ગત ગણદેવા ગામને દત્તક લઈને ગામના વિકાસને નવી દિશા આપી છે. તેમણે આ ગામને ધુમાડા મુક્ત કરી લોકોના ઘર સુધી ગેસ કનેક્શન પહોંચાડ્યા છે. હાલ ગુજરાતમાં વિકાસ ગાંડો થયો છે એવા પોસ્ટર્સ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે, જેને જોતા બીજેપી પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે વિકાસ ભલે ગાંડો થયો હોય પરંતુ જીતશે તો બીજેપી જ. સાથે તેમણે કોંગ્રેસને ડૂબતી નાવ સાથે સરખાવી અને પોતાની સરકારની પ્રશંસા કરી. જ્યારે પણ કુદરતી આફત આવે છે ત્યારે માછીમારોને જ મોટો ફટકો પડે છે. વાવાઝોડું હોય, દરિયાઈ તોફાન હોય, આર્થિક રીતે કેડ માછીમારોને જ ભાંગે છે. પોરબંદરના 12 માછીમારો પોતાની નાવ લઈને દરિયામાં ઉતર્યા, પરંતુ 4 બોટે જળ સમાધિ લીધી અને 4 માછીમારોના મોત નિપજ્યા, જેમાંથી 8ની હજી સુધી કોઈ ભાળ મળી નથી. હાલ ભરૂચમાં રાજ્યકક્ષાની કરાટે સ્પર્ધા ચાલી રહી છે, જેમાં રાજ્યના 17 જિલ્લાઓમાંથી 500 જેટલા સ્પર્ધકો કોમ્પિટિશનમાં ઉતર્યા છે. તો આ સ્પર્ધાના શુભારંભ વેળાએ ધારાસભ્ય દુષ્યંત પટેલ પણ હાજર રહ્યા, જેમણે સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો. વડોદરાની વાત કરીએ તો અહીં વસતા તિબેટિયન સમાજે પોતાનો 57મો લોકતંત્ર દિવસ ધૂમધામથી મનાવ્યો. એ દરમિયાન તિબેટિયન સંસ્કૃતિના દર્શન થયા, સાથે જ મહિલાઓના કલ્યાણ પર પણ ચર્ચા કરવામાં આવી. જામનગરમાં આવેલા દગડુશેઠ ગણપતિ મહોત્સવમાં દર વર્ષે કંઈક નવું લોકોને નિહાળવા મળે છે. આ વખતે મંડળે 7 ધારમાંથી 1771 કિલોનો ખીચડો બનાવ્યો છે, જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. નોંધનીય છે કે આ ગ્રુપના નામે 7-7 વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલા છે. અમારી સાથે બની રહો. ભારત અને કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. વેલકમ ટુ ધ ફીલ્ડ ફ્રેશ સુપરમાર્કેટ. One-stop shop for fresh vegetables, fruits, bakery products, Indian and Chinese grocery and much more. Visit us today at 5661 Steeles Avenue East in Scarborough, major intersection Steeles and Middlefield.
check out our weekly flyers. Field Fresh Supermarket, always fresh. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. ભારતે ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણ પર ખેદ વ્યક્ત કરતા કહ્યું કે ઉત્તર કોરિયાએ ફરી એકવાર કોરિયાના પ્રાયદ્વીપમાં પરમાણુ નિઃશસ્ત્રીકરણની પોતાની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓનું ઉલ્લંઘન કર્યું અને એમ પણ કહ્યું કે ઉત્તર કોરિયાના આવા કાર્યોથી બચવું જોઈએ જેનાથી આ વિસ્તાર અને વિસ્તારની બહાર શાંતિ અને સ્થિરતાને નુકસાન પહોંચતું હોય. રવિવારે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા મંત્રીમંડળમાં કરવામાં આવેલા ફેરફારમાં સૌથી વધુ લાભ નિર્મલા સીતારામનને મળ્યો. તેમણે ખાસ જવાબદારી વાળો એવો રક્ષા મંત્રાલય સોંપવામાં આવ્યો. એક મોટા ફેરફારમાં સુરેશ પ્રભુના સ્થાને પિયુષ ગોયલને રેલવે મંત્રાલય આપવામાં આવ્યું. આ નવા મંત્રીમંડળમાં 9 નવા ચહેરાઓને પણ સ્થાન મળ્યું છે. ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની એક દિવસીય ક્રિકેટ મેચોમાં 100 સ્ટમ્પિંગ કરનારા વિશ્વના પ્રથમ વિકેટકીપર બની ગયા છે. ધોનીને આ સિદ્ધિ રવિવારે પ્રાપ્ત થઈ છે જ્યારે લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલની બોલ પર ધોનીએ અકિલા ધનંજયની બેલ્સ ઉડાવીને તેમને આઉટ કર્યા, જેમાં ભારતે શ્રીલંકાને 5-0 હરાવ્યું. કોંગ્રેસે દાવો કર્યો છે કે પીએમ નરેન્દ્ર મોદી પોતાના રાજકીય સહયોગીઓ પર જ વિશ્વાસ નથી મૂકતા. પાર્ટીએ એમ આરોપ કર્યો છે કે મંત્રીમંડળમાં કરવામાં આવેલો ફેરફાર દર્શાવે છે કે આ માત્ર એક પ્રશાસન છે જેમાં શાસન નથી અને મંત્રીઓને કાઢીને સરકારે પોતાની નિષ્ફળતા સ્વીકારી લીધી છે. રવિવારે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં LOC પર ભારતીય અને પાકિસ્તાની સૈનિકોની વચ્ચે ભારે ગોળીબારી થઈ. બંને સેનાઓ વચ્ચે તણાવ થવાથી ઈદ ઉલ અઝાના અવસરે કોઈ શુભકામના પણ ન આપવામાં આવી. રવિવારે કરવામાં આવેલા મંત્રીમંડળના વિસ્તારમાં કોઈ સ્થાન ન મળવા પર RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે બિહારના CM નીતિશકુમાર પર કટાક્ષ કરી. યાદવે કહ્યું કે જે પોતાના લોકોને છોડીને જાય છે તેને બીજું કોઈ પણ સ્વીકારતું નથી. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ કહ્યું કે આતંકવાદની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખતા આંતરરાષ્ટ્રીય આતંકવાદને સમાપ્ત કરવાના સંમેલનને મોડું કર્યા વગર ખતમ કરવા માટે ભારત ખૂબ ઉત્સુક છે. નાયડુએ કહ્યું કે ભારત વિશ્વ સ્તર પર શાંતિ અને ન્યાયને પ્રોત્સાહન આપવામાં દ્રઢ વિશ્વાસ ધરાવે છે. ઇન્ડિયા ઇન્કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની કેબિનેટમાં કરવામાં આવેલા ફેરફારની પ્રશંસા કરી. ઇન્ડસ્ટ્રીએ કહ્યું કે ભારતના વિકાસની પ્રક્રિયાને નવેસરથી વધારવા માટે ખૂબ સાવધાનીપૂર્વક રણનીતિ બનાવવામાં આવી છે. ખેલ જગતે 2004ના ઓલિમ્પિક્સ રજત પદક વિજેતા શૂટર રાજ્યવર્ધનસિંહ રાઠોડને ખેલ પ્રધાન તરીકે નિમણૂક કરવાનું સ્વાગત કર્યું. મંત્રીમંડળમાં કરવામાં આવેલા ફેરફાર હેઠળ રાજસ્થાનના BJPના સાંસદ રાઠોડને વિજય ગોયલનું સ્થાન આપવામાં આવ્યું છે. સ્પર્મ ડોનેશનથી માંડીને ઇરેક્ટાઇલ ડિસફંક્શન સુધીના સફરથી આયુષ્યમાન ખુરાના અપરંપરાગત ફિલ્મોના પોસ્ટર બોય બની ગયા છે. આ અભિનેતાને ટાઈપ્ડ હોવાનો ડર નથી લાગતો. તેઓ બોલિવૂડની ફિલ્મોમાં હીરોની છાપને ફરીથી પરિભાષિત કરવામાં વિશ્વાસ ધરાવે છે. અમારી સાથે બની રહો, કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. A team of highly professional accountants, we deliver quality and immeasurable assistance to our clients. For Canada audit assistance and your business loans, the only name you can trust. A professional accountant always makes a difference. For more information, call us at 416-741-0801 or visit us at scansaccountants.com. indiantimesdaily.com પર આપનું ફરીથી સ્વાગત છે અને કેનેડાના 10 મુખ્ય સમાચાર છે. પીએમ જસ્ટિન ટ્રુડોએ નોર્થ કોરિયા દ્વારા હાલમાં કરવામાં આવેલા પરમાણુ હથિયારના પરીક્ષણની નિંદા કરી અને UNને આગ્રહ કર્યો છે કે તેમના પરમાણુ વિસ્તાર પ્રયાસોને અટકાવવા માટે નક્કર પગલાં લેવામાં આવે. ટ્રુડોએ સાથે એમ પણ કહ્યું કે કેનેડા પોતાની સહયોગી સાઉથ કોરિયા, જાપાન અને US સાથે કામ કરવાનું ચાલુ રાખશે. તેજ પવનને કારણે એક જંગલી આગે ફરીથી પોતાનું રૌદ્રરૂપ દાખવ્યું છે, જેનાથી કેલોનાના સાઉથ વેસ્ટમાં રહેતા ડઝનો લોકોને વિવશ થઈને પોતાનું ઘર છોડવું પડી રહ્યું છે. રિજનલ ડિસ્ટ્રિક્ટનું કહેવું છે કે શનિવારથી આ આગનું વર્ચસ્વ ખાસું વધી રહ્યું છે. હરિકેન હાર્વીને કારણે થયેલા નુકસાન બાદ રાહત કાર્યના રૂપમાં કેનેડિયન સરકારે માનવીય જરૂરિયાતો વાળું એક કાર્ગો વિમાન ટેક્સાસ માટે રવાના કર્યું છે. ડિફેન્સ મિનિસ્ટર હરજીત સજ્જને કહ્યું કે 2 સારા પડોશીઓની જેમ કેનેડા અને US દરેક મુસીબતના સમયે હંમેશા એકબીજાની પડખે ઉભા રહે છે.
સતત ચાલતા નેફ્ટા નેગોશિએશન વેળાએ કોન્ઝર્વેટિવ પાર્ટીએ લિબરલ સરકારને પક્ષપાત કર્યા વગર સમર્થન આપવાની રજૂઆત કરી છે. જો કે આ ટેકો માત્ર ત્યાં સુધી રહેશે જ્યાં સુધી લિબરલ્સ નવી નોકરીઓ પર ધ્યાન આપતી રહેશે, માર્કેટ એક્સેસને સુરક્ષિત રાખશે અને મેક્સિકન લેબરને લાભ આપનારા નિયમોમાં સંશોધન કરશે. હેરોઇનને નશાથી મુક્ત કરવાના પ્રયાસ કરનારા ડ્રગ યુઝર્સ મેથાડોઝનો ઉપયોગનો સામનો કરતા એકબીજાનું સમર્થન કરવા માટે વેનકુવરમાં એકઠા થવાના છે. આ અભિયાન સફળ નથી થયું, જો કે તેને કારણે ઓપિયોઇડ સંકટ વધુ ઘેરું બન્યું છે, કેમ કે મેથાડોઝ તરફ બળજબરીપૂર્વક લઈ જવાથી લોકો હેરોઇન તરફ પાછા વળી ગયા છે. કેનેડા અને કબેકની સરકારો બેટસ્કેનમાં એક મલ્ટીપર્પઝ પેવિલિયન અને મેરીટાઇમ મ્યુઝિયમના નિર્માણ માટે $130,000 રોકાણ કરશે, જેનો ઉદ્દેશ્ય ટુરિસ્ટ વેલકમ સેન્ટરને બેટસ્કેનના મ્યુનિસિપલ ડ્રોફથી કાઢીને એક જમીનમાં એક નવી ઇમારતમાં શિફ્ટ કરવાનું છે. રવિવારે યુનિયનના પ્રદર્શનકારીઓએ ટોરન્ટોના પિયર્સન એરપોર્ટના સૌથી વ્યસ્ત ટર્મિનલમાં ટ્રાફિકની અવરજવરને બાધિત કરી. પોલીસે લોકોને પોતાના કાર્સમાંથી બહાર નીકળીને ચાલીને એરપોર્ટ તરફ ન જવાનો આગ્રહ કર્યો, જો કે તે તેમના માટે જ જોખમી સાબિત થયું હોત. ઇસ્ટર્ન કબેકના સમુદાયોને ક્લાઇમેટ ચેન્જની વાસ્તવિકતા સાથે ઢાળવામાં મદદ કરવા માટે મલ્ટીયર પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી. હાલના વર્ષોમાં વધતા તાપમાનને કારણે ઇસ્ટર્ન કબેક આઇલેન્ડ ચેઇનને ઉકળાટમાં રહેવું પડે છે, જે તેમના કિનારાઓને બરબાદ કરી રહ્યા છે અને સાથે જ મૂળભૂત માળખાને પણ નુકસાન થઈ રહ્યું છે. લાઇટ રેલ સ્ટેશનમાં એક ઘટના દરમિયાન ડ્રગ્સના કોન્ટેક્ટમાં આવવાને કારણે કેલ્ગરી ટ્રાન્ઝિટના એક પીસ ઓફિસરને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા, જ્યાં તેમને ઓવરડોઝ રિવર્સ કરનારા ડ્રગ નેલોક્સોન આપવામાં આવ્યા, જે અસર કરી ગયું અને રવિવારે એ ઓફિસરને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. ટોરેન્ટો વિસ્ટાના ઓટો પાર્ટ સપ્લાયર મેગ્નાએ ગત અઠવાડિયે મેક્સ ફોર ઓટોનોમસ ડ્રાઇવિંગ પ્લેટફોર્મને એક એવી માર્કેટમાં લોન્ચ કર્યું છે, જેમાં તમામ મુખ્ય ઓટોમેકર્સની સાથે ગૂગલ, એપલ અને ઇન્ટેલ જેવી ટેકનોલોજી ફર્મ્સ પણ ઇન્ટરેસ્ટ દાખવી રહી છે. ગ્લોબલ સેલ્ફ ડ્રાઇવિંગ વ્હીકલ રેસમાં કેનેડિયન કંપની સૌથી સિરિયસ કન્ટેન્ડર્સ હોઈ શકે છે. આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર જોડાઈ રહેજો, કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે. એ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફર્મ્સથી માંડીને વેડિંગ પ્લાનર્સ સુધીના બધા જ કેનેડિયન બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય એવી શુભેચ્છા. Ayushman Khurana and Bhumi Pednekar, who were busy promoting their film based on social issue, recently spoke about marital rape and said it should be criminalized. During Shubh Mangal Savdhan promotions, when they asked about it, they said, "Of course, hona chahiye. Marital rape should be criminalized, and wo ek aurat ka hak hai ki usko kaun chhu sakta hai, kaun nahi chhu sakta, chahe wo pati kyun na ho. Usko uska apna hak hai, yaar. Wo bilkul criminalize kiya jana chahiye." What about your view, Bihar? Exactly what he's saying. Yeah, I'm a feminist. I think nothing should be done, said. Nobody has the right to touch you without your consent, be it your husband, your lover, your father, in any way, anything. You know, it's my body, and I think it's really, there should be cruel punishment for marital rape of any kind. Produced by Anand L. Rai, Shubh Mangal Savdhan has already hit the silver screens and getting great reviews from critics and audience. When you are buying or selling a house or a business, you need proper guidance. We at JP Mellon Law Firm have the knowledge and the expertise to help you close your transaction hassle-free. For all your real estate needs, give us a call. When you are buying or selling a house or a business, you need proper guidance. We at JP Mellon Law Firm have the knowledge and the expertise to help you close your transaction hassle-free. For all your real estate needs, give us a call.
22nd September, we'll see two different genres of big films, Sanjay Dutt's Bhoomi and Shraddha Kapoor's Haseena Parker, both releasing on the same day. Why big? Because one sees a comeback of veteran actor, whereas another is based on the life of underworld don Daud Ibrahim's sister, Haseena Parker. During the song launch of the film Haseena Parker, filmmaker Apoorva Lakhia wished best for Dutt's film and said, "And as far as Bhoomi is concerned, Sanju sir is a very close and dear friend of mine. We went to the same school together. But I mean, it's a film of two different genres. We spoke about it. There's no problem. Every week there are 3 to 4 films coming. So unfortunately or fortunately, we are coming together. Two different films. I hope Sanju sir's film rocks because he deserves a big hit. He's come out and this is the first film he's done. And I'm releasing with him. It's a call made by the producers. As a director, I have nothing to say about that. And we stick to our dates and they're two different films and hopefully both films will do well. And that's what we're hoping for." So make your choices. Which film are you rooting for?